आप જોઈ રહ્યા છો ગુજરાત તક અને આજે વાત કરવાની છે રાજ્યમાં પડી રહેલા વરસાદની તો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓની અંદર વરસાદ નોંધાયો છે અને હવે આગામી 3 દિવસ વરસાદની શું સ્થિતિ ગુજરાતની અંદર રહેવાની છે તે હું આપને બતાવીશ આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ગુજરાતની અંદર જે પ્રકારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે તો 18 તારીખથી લઈને 19 તારીખની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી આ ત્રણ એવા જિલ્લા છે કે જ્યાં જે વરસાદ છે તે આઇસોલેટેડ પ્લેસમાં હેવી રેઇનફોલ થઈ શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે એ સાથે જ જો વાત કરવામાં આવે તો પાટણ મહેસાણા ગાંધીનગર મહીસાગર દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ એટલે કે જે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે અને ખાસ કરીને પછી દેવભૂમિ દ્વારકાથી લઈને પોરબંદર જૂનાગઢ સોમનાથ અમરેલી ભાવનગર આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ આગામી 2-3 દિવસ સુધી થઈ શકે છે હેવી રેઇનફોલની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા અને પંચમહાલની અંદર 18 તારીખ એટલે કે આજથી લઈને આવતીકાલે સવાર સુધીમાં હેવી રેઇનફોલની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે અને જે પ્રકારે નર્મદામાં નવા નીર આવ્યા છે અને તેના કારણે પણ કેટલીક જગ્યાઓ ઉપર જે પૂરની સ્થિતિ સર્જાઈ છે પાણી ભરાયા છે અને એનડીઆરએફ એસડીઆરએફની ટીમે કેટલાક રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી છે ત્યારે આગામી દિવસની અંદર પણ જે વરસાદ છે તે રાજ્યની અંદર 3 દિવસ સુધી રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે હેવી રેઇનફોલ જો 19 તારીખથી લઈને 20 તારીખ સુધીની જો વાત કરવામાં આવે તો આ દિવસે પણ રાજ્યના અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં હેવી રેઇનફોલ રહી શકે છે તેમાં પણ પાટણથી લઈને બનાસકાંઠાથી લઈને તમામ જે જિલ્લાઓ છે તેમાં હેવી રેઇનફોલની વાત કરવામાં આવી છે અને તમામ જે અન્ય જિલ્લાઓ છે તેની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ખેડા આણંદ બરોડા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ ગઈકાલથી આજની પણ જો વાત કરીએ તો લગભગ દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ખાસ કરીને સુરત હોય તાપી હોય ભરૂચ હોય નર્મદા હોય આ તમામ એ વિસ્તારો છે જ્યાં ખૂબ જ વરસાદ પડ્યો છે અને જે નર્મદાના નવા નીર આવ્યા છે તેના કારણે જે કેટલાક જે વસવાટ કરતા જે સ્થાનિકો હતા તેમને પણ ખસેડવાની ફરજ તંત્રને પડી છે અને કેટલાક લોકોને તકેદારીના ભાગરૂપે કેટલાક લોકોને ખસેડવામાં પણ આવ્યા છે આ જ રીતે જો હવે ત્રીજા દિવસની વાત કરીએ એટલે કે 20 તારીખથી લઈને 21 તારીખ સવારે 8:30 વાગ્યા સુધીની તો હેવી રેઇનફોલની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા અને જામનગરની અંદર હેવી રેઇનફોલ હશે બાકીના તમામ જે જિલ્લાઓ છે તેમાં અલર્ટ એટલે કે વરસાદ પડી શકે છે તે પ્રકારની સ્થિતિમાં અલર્ટની જે આગાહી છે તે હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે અને આ જ પ્રકારે આગામી 3 દિવસ સુધી હજુ પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સતત જે વરસાદ છે તે પડી શકે છે કેટલાક લોકો કે જ્યાં નર્મદાના જે નવા નીર આવ્યા છે તેના કારણે કેટલાક સ્થાનિકોને જે સ્થળાંતરણ કરાવવાની જે જરૂરિયાત ઊભી થઈ હતી તે પણ તંત્ર તરફથી કરવામાં આવી છે આ સાથે જ આગામી 24 કલાક અમદાવાદ અને ખાસ કરીને ગાંધીનગર અને લગભગ દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તેમાં ભારે વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી છે જોકે હવે નર્મદામાં જે નવા નીર છોડવામાં આવી રહ્યા હતા તેનો જે ઇન્ફ્લો છે ઘટાડવામાં આવ્યો છે જેના કારણે ક્યાંક ને ક્યાંક રાહત થવાની શરૂઆત થઈ ચૂકી છે ભારે વરસાદને કારણે કેટલીક જે ટ્રેનો છે તેમને પણ રદ કરવામાં આવી છે કેટલીક ટ્રેનોના જે રૂટ છે તે પણ બદલવામાં આવ્યા છે જોકે લગભગ આગામી 24 કલાક બાદ વરસાદ જે છે તે લગભગ ઓછો થશે અને ત્યારબાદ ફરીથી પરિસ્થિતિ યથાવત થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે તો દેશ અને દુનિયાના તમામ ખબરો માટે જોતા રહો ગુજરાત તક.